નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય હિન્દી પ્રસ્તુત પાઠમાં આપણે અબ્દુલ કલામ ને લખેલા પત્ર વિશેની વાત કરી છે કે જે મિત્ર ને સમજાવતા અબ્દુલ કલામે જે કંઈ વાતો કરી છે એના વિશે તો આપણે થોડો અભ્યાસ ગયા વિડીયોમાં કરી ચૂક્યા છીએ અને જ્યાં પહોંચ્યા ત્યાંથી આપણે આપણી પાઠની શરૂઆત કરીશું તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે ગયા વિડીયોમાં જોયું તો કે ભાઈ આપણે બીજા દેશોની સરકારમાં આપણે એમ કહીએ છીએ કે આપણા દેશમાં આમ થાય છે ને ઓલું થાય છે આપણી સરકાર બેકાર છે પણ વિદ્યાર્થી મિત્રો જે બીજા દેશોમાં જે નિયમો છે એના આપણે પાલન કરીએ છીએ ત્યાં જઈએ તો પણ એ જો એવા નિયમો આપણા દેશમાં પણ છે જો એના નિયમોનું આપણા દેશમાં રહેલા નિયમોનું પાલન આપણે કરીએ તો આપણો દેશ પણ સારો જ છે એટલે આગળ ત્યાંથી આપણે વધીએ ડૉક્ટર કલામ કહેતે હે ડૉક્ટર કલામ કહે છે આપ દૂસરે દેશની અવ્યવસ્થા કા આદર ઓર પાલન કરી શકતે હૈ તમે બીજા દેશોમાં જઈએ છીએ આપણે તો ત્યાં જે રહેલા નિયમો છે જે વ્યવસ્થા છે એને આપણે માન આપીએ છીએ એનું પાલન કરીએ છીએ લેકિન આપની વ્યવસ્થા કાં નહીં અને પણ આપણા દેશમાં જે નિયમો છે જે વ્યવસ્થા છે એની જાળવણી નથી કરતા એનું પાલન નથી કરતા ભારતીય ધરતી પર કદમ રખતે આપ સિગરેટ કાં ટુકડા જ્યાં ત્યાં ફેંકતે આપણે આપણા બીજા દેશમાંથી જ્યારે ભારતમાં આપ પ્રવેશી જઈએ તો આપણે જ્યાં ત્યાં કચરો ફેંકીએ છીએ એટલે કે સિગરેટનો ટુકડો છે એ જ્યાં ત્યાં ફેંકી દેતા હોઈએ છીએ કાગજ કે પૂરજે ઉછાલતે કે કાગળના ટુકડાઓ છે એ જ્યાં ત્યાં ફેંકી દઈએ છીએ યદિ આપ પરાય દેશને પ્રશંસીય નાગરિક હો શકતે તો યા ભારતમાં આપ એસા કયો નહીં બની શકતે કે બીજા દેશોમાં આપણે જઈએ તો ત્યાંના જે નિયમો છે એનું આપણે પાલન કરીએ છીએ અને ત્યાંના સારા નાગરિક બની શકીએ છીએ તો પછી આપણે આપણા ભારત દેશમાં એવા નાગરિક કેમ ન બની શકીએ કે જે નિયમો છે એનું પાલન કેમ ન કરી શકીએ ડોક્ટર કલામને મુંબઈ મેં પૂર્વ મહાનગરપાલિકા આયુક્ત તિનાયકર કે સે કહા ડોક્ટર કલામે મુંબઈના પૂર્વ મહાનગરપાલિકાના કમિશનર તિનાયકરને ધ્યાનમાં રાખી કહ્યું અમીર લોક અપને કૂતો કો સડકો પર ગુમાને નીકળતે અમીર લોકો જે પૈસાવાળા લોકો છે એ પોતાએ પાડેલા કૂતરાઓ છે એને રસ્તા ઉપર ફેરવવા માટે ઘુમાને ફરવા માટે નીકળે છે ઓર જહા ત્યાં ગંદકી બિખેર કર આ જાતે અને જ્યાં ત્યાં રસ્તા ઉપર છે એ કૂતરાઓ ગંદકી કરતા હોય છે ઓર ફિર વહે સડકો પર ગંદકી કે લીએ પ્રશાસન પર દોષ બધતે અને પછી લોકો છે એ રસ્તો ઉપર ગંદકી છે એવો આરોપ છે એ প্রশাসন ઉપર મુકતા હોય છે કે প্রশাসন કામ ન દે કરતું પણ હકીકતમાં એ ગંદકી આપણે જ કરીએ છીએ અને પછી ફરિયાદય આપણે જ કરીએ છીએ એવું કરવું જોઈએ નહીં કે વે ઉમીદ કર کرتے છે કે વે જબ ભી બહાર નીકળेंगे તો એક અધિકારી झाडू લેકર उसके पीछे पीछे ચલેગા ઓર જબ ઉનકે કૂતરે કો હાજત ઉન લાગેગી તો વ એક કટોરા ઉસકે પીછે લગાવી ગયા કે શું એવા લોકો છે એવી ઉમીદ રાખે છે એવી આશા રાખે છે કે જ્યારે જ્યારે તેઓ બહાર નીકળે ત્યારે કોઈ અધિકારી છે એ સાવર્ણો લઈ સાવણી લઈ અને એની પાછે પાછે જાય અને જ્યારે કૂતરાને હાજર લાગે ત્યારે એની પાછળ કટોરો રાખે એવું હતું નથી એવું કરી શકાતું નથી પણ લોકોએ જ એ પોતાના દેશ પ્રત્યે જાગૃતતા દાખવવી પડતી હોય છે રાષ્ટ્રપતિને મિસાલ દી કે અમેરિકા ઓર મે કુતે કે માલિક છોડી હોય ગંદકી સાફ કરવી પડતી આપતા કે ઉદાહરણ આપતા કહે છે કે અમેરિકા અને જાપાનમાં જે કૂતરાના માલિક છે એ કૂતરો કદાચ બહાર ગંદકી કરે તો એના માલિકે જાતે ઉપાડવું પડે છે ફિર શાસન વ્યવસ્થા કે બાર ડૉક્ટર કલામને કહા કે હમ સરકાર ચૂનને કે લીએ વોટ ડાલને જાતે હે ઓર અપની સારી જિમ્મેદારીએ વહી ઉલટાતે અને એથી વધારે શાસન વ્યવસ્થાના બારામાં ડૉક્ટર કલામ કહે છે કે આપણે જ સરકારને પસંદ કરીએ છીએ ચૂનને કે લીએ જાતે પસંદ કરવા માટે જઈએ છીએ મત આપીએ છીએ અને આપણી બધી જવાબદારીઓ એને આપીએ છીએ વહ આરામ બેઠક શોધતી અને પછી આપણે આરામથી બેસીને વિચારીએ છીએ કે અબ હમારે નાજ નખરે ઉઠંગે કે આપણે જે કંઈ કરીશું એ આપણી સરકાર સહન કરી લેશે હમ સોતી કે અમારા હર કામ સરકાર કરેગી ઓર હમ ફર્શ પર પડા હુઆ રદી કાગજ ઉઠા કરૂડેડમાં ડાલમત તક નહીં ઉઠે અને પછી આપણે એવું વિચારીએ છીએ કે આપણું બધું જ કામ છે એ સરકાર કરશે અને આપણા ટેબલ ઉપર રહેલો એક કાગળનો ટુકડો પણ આપણે કચરા પેટીમાં નાખવા જતા નથી એ મહેનત લેતા નથી રેલવે અમારે લીએ સાફ સુથરે બાથરૂમ દેગી ઓર હમ ઠીક સે ઇસ્તેમાલ કરનાર બી નહીં શીખેગે કે રેલવે છે આપણે ટ્રેનમાં કે ક્યાંય જઈએ છીએ તો સરસ મજાના સાથ સાફ બાથરૂમ હોય છે પણ એને બગાડનાર કોણ છે આપણે જ છીએ એનો કઈ રીતે યોગ્ય રીતે ઉપયોગ કરવો એ પણ આપણે જાણતા નથી કલામને કહા કે સમાજ કી જ્વલંત અને સમાજની આવી ઘણી સમસ્યાઓ છે જેના પ્રત્યે આપણા આવા જ વિચારો છે હમ ડ્રોઈંગ રૂમ મેં બેઠક દહેજ કે ખિલાફ ગલા ફાડતેર આપને ઘર મેં પિસ્કા ઉલટા કરે આપણે ડ્રોઈંગ રૂમમાં કે કોઈ સાથે વાતચીત કરતા હોય તો દહેજ પ્રત્યે આપણે દહેજ ન લેવો જોઈએ એવી વાતો કરતા હોય છે એવી ગલા ફાર થઈ કે એવી વાતો કરતા હોઈએ પણ જ્યારે પોતાની ઘર આવે તો એનાથી ઉલટી થઈ જાય લોકો કહી શકે છે પણ એ પ્રમાણેનું કાર્ય કરી શકતા નથી ઓર બહારના દેખીએ પૂરી વ્યવસ્થા ખરાબે અને પછી શું કહે છે લોકો કે આખી વ્યવસ્થા આપણી ખરાબ છે પણ વ્યવસ્થા ખરાબ નથી વ્યવસ્થા તો યોગ્ય છે પણ જો આપણે કોકને જે વસ્તુ કહી શકીએ છીએ એ વસ્તુનું પાલન આપણે જાતે કરી શકવા જોઈએ તો વ્યવસ્થા આપણા માટે ખૂબ જ સારી અને યોગ્ય છે અગર મેં આપને બેટે કી મેં દહેજ નહીં લંગા તો ઈસકે ઈસસે કોણસા બડા ફરક પડે અને કદાચ હું મારા છોકરાને મેરેજમાં શાદીમાં દહેજ નહીં લઉં તો એમાં કંઈ જાજો ફેર પડશે નહીં કે લોકો બીજાને શિખામણ આપે છે બીજાને ઉપદેશ આપે છે કે દહેજ ન લેવો જોઈએ પણ જો આપણે પછી એવું વિચારી હું કદાચ નહીં લઉં તો એનાથી એક મારાથી કંઈ ફેર પડશે નહીં આવી વિચારસરણીથી લોકો કોઈ સારા માર્ગે જવાનો પ્રયત્ન જ કરતા નથી પોતાની અંદર સુધાર લાવવા માટેનો કોઈ પ્રયત્ન કરતા જ નથી રાષ્ટ્રપતિને એ સંદેશ મેં પૂછ્યા કે રાષ્ટ્રપતિ આ સંદેશ દ્વારા પૂછ્યું છે કે ઇસ વ્યવસ્થા કો બદલેગા કોણ હવે જે કાંઈ થાય છે એને બદલાવ લાવવો છે તો એના માટે પ્રયત્ન કોણ કરશે આ વ્યવસ્થા કિસકી અને વ્યવસ્થા કોના માટે છે અબ આસાની સે કહ દેંગે વ્યવસ્થા મે સામિલ હે હમારે આસપાસ કે ઘર અન્ય શહેર અન્ય સમુદાય ઓર સરકાર અને આપણે કહી દેશું કે વ્યવસ્થા કોના માટે તો કે અમારા પાડોશી છે આજુબાજુમાં જે મકાનો છે તે છે શહેરો છે સમુદાયો છે અને સરકાર આ બધું કોણ કરે તો કે આ બધા કરે છે લેકિન મેં ઓર આપ કતય નહીં અને હું અને તમે ક્યાંય નથી જબ જબકજ અચ્છા કરને કી અમારી બારી આવતી તો હમ આપને પરિવાર કો સુરક્ષિત કવચ મેં ઘેર લેતા અને જ્યારે કંઈ સારું સારું કાર્ય કરવાનું થાય છે ત્યારે પહેલાં આપણે આપણને પોતાને અને પોતાના પરિવારને કંઈ નુકસાન નથી થતું ને એવી વિચારસરણી આપણે પહેલાં લાવીએ છીએ દૂસરે દેશો કે નિહાર ઓર ઇંતજાર કરતી અને બીજા દેશોમાં કેવી પરિસ્થિતિ છે એ જોઈએ છીએ અને એનો અનુભવ પણ કરીએ છીએ કી ઓર મિસ્ટર ક્વીન આયેગા ગા અપને જાદુ હાથો છે ચમત્કાર કરે અને આપણે એવું કરે કે ત્યાં જેવું છે એવું ક્યાંના લોકો કોઈ કહેવું આપણા દેશમાં પણ કોઈક આવશે અને આ બધું જાદુથી કંઈક બદલાવ લાવશે અને જેનાથી બધાને ફાયદો થશે પણ કોઈ જાદુ વ્યક્તિ ક્યાંથી આવવાનો નથી લોકોએ પોતે જ જાતે જ જે આપણા નિયમો છે જે આપણા વ્યવસ્થા છે એના માટે સાથ સહકાર આપવો પડશે અને કાર્યયોગ્ય કરવું પડશે और ऐसा नहीं होता तो आप देश छोड़कर ही चले रहेंगे जाएंगे जो अव नहीं थे तो आप देश छोड़ी जब पड़से उन्होंने कहा हम अपने भय से भागकर अमेरिका जाएंगे अने आवा बीखों कारण भागीने अमेरिका चालिया जासूँ और उसके गौरव और गुणगान करेंगे अने त्या ये अमेरिका जेवा देशों ना अपने गुणगान गाशू व्यवस्था की प्रशंसा करेंगे और जब न्यूयॉर्क असुरक्षित हो जाएगा તો આપ ઇંગ્લેન્ડ ભાગ જાયગે અને જ્યાં નાની જે વ્યવસ્થા છે નાના જે નિયમો છે એને આપણે પાલન કરીશું પણ જ્યારે આપણને એવું લાગે કે આ ન્યૂયોર્કમાં હવે આપણી વ્યવસ્થા આપણે અસુરક્ષિત છીએ ત્યારે આપણે ત્યાંથી ભાગી અને ઇંગ્લેન્ડ ભાગી જઈશું ઇંગ્લેન્ડમાં બેરોજગારી હોવી તો ખાડી ચાલે જાયંગે અને જ્યારે ઇંગ્લેન્ડમાં મુશ્કેલી પડશે બેરોજગારી થશે ત્યારે આપણે ખાડી ભાગી જઈશું જબ ખાડીમાં યુદ્ધ છીડ જાયગા તો આપ માંગ કરેગે કે ભારત સરકાર અમે બચાવગર ઘર લઈ જાય અને જ્યારે ખાડીમાં ગયા પછી ત્યાં યુદ્ધો થશે તો આપણે ફરી પાછા એ જ આપણી સરકાર પાસે એવો માંગ કરશું કે અમને અહીંથી બચાવો અને અમને મારા ઘર સુધી પહોંચાડો હર કોઈ દેશ કો ગોલી ગાલી દેને કો તૈયાર રહે અને આપણે દરેક લોકો આપણી વ્યવસ્થાને ખરાબ કહેવા માટે તૈયાર છીએ પણ વ્યવસ્થા અમે સકારાત્મક યોગદાન કે બાર નહીં શોધતા પણ એ જે વ્યવસ્થા છે એના પ્રત્યે સકારાત્મક હકારાત્મક ભાવ છે કે જે યોગ્ય છે એના પ્રત્યે આપણે એનું પાલન કરવું જોઈએ એના પ્રત્યે યોગદાન આપવું જોઈએ એવો કોઈ વિચારતું નથી કે અમને આપની આત્મા કો પેશ કે હાથો ગીરવી રાખ દઈએ કે શું આપણે આપણા વિચારો આપણી આત્માને પૈસા પાસે ગીરવી રાખી દીધી છે ડૉક્ટર કલામ વ્યવસ્થા નાગરિકો કે સકારાત્મક યોગદાન ઝગઝોર કલામ આપણા માટે હકારાત્મકતા દાખવવી જોઈએ એ માટે જગજોર ઝટકા દે રહે એને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે શ્રેષ્ઠ નાગરિક બંને શરૂઆત કરવાની અપીલ કરતે હોય સંદેશ મેં કહે દરેક લોકોએ ભારતની દરેક નિયમોનું પાલન કરવું જોઈએ અને એક સારામાં સારા નાગરિક બનવાની શરૂઆત કરવાનો અપીલ કરતા છેલ્લે સંદેશમાં કહે છે કે અગર આપ વાકાઈ સંદેશ સહમતે તો ઈસે આપણે દસ ઓર સાથીઓ કો ઈમેલ ભેજ દીધે અને જો આપણે જે આમની અંદર વાત કરી છે એની સાથે સંમત છીએ તો બીજા આવા દસ લોકોને આ સંદેશ આ ઈમેલ છે એ મોકલો અને એમને સમજાવવાનો પ્રયત્ન કરો પરિવાર કે સભી બળકો મેરા પ્રણામ તમારા મિત્ર કિરણ કે જે મિત્ર કિરણે હર્ષને પત્ર દ્વારા ડોક્ટર કલામનો સંદેશો સમજાવ્યો છે તો છેલ્લે પાઠ પૂર્ણ કરતાં કહે છે સંદેશ પૂર્ણ કરતાં કહે છે કે પરિવારના બધા વડીલોને મારા પ્રણામ કરજે અને તારો મિત્ર કિરણ આમ વિદ્યાર્થી મિત્રો અહીં એક ખૂબ જ સરસ આપણા દેશને લગતી કે જે કાંઈ નિયમો છે એનું પાલન કરવું જોઈએ અને એક સારા નાગરિક બનવાનો પ્રયત્ન કરવો જોઈએ અને આપણા આપણા દેશમાં આગળ વધે એવા જ પ્રયત્નો કરવા જોઈએ તો આમ વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ પૂર્ણ કરીએ છીએ અને પાઠના આધારે હોમવર્ક નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ પેલો પ્રશ્ન છે દહેજ કા વિરોધ કરવાવાળા ક્યાં સોચ કર દહેજ લેતા હૈ કે દહેજનો વિરોધ કરવાવાળા લોકો છે શું વિચારીને દહેજ લેશે બીજું ડૉક્ટર કલામને આપણે ઈમેલ દ્વારા ભારતવાસીઓને ક્યાં અપીલ કરી ડૉક્ટર કલામે પોતાના ઈમેલ દ્વારા ભારતના લોકોને શું અપીલ કરી છે ત્રીજું ય પત્ર કિસને લખાયા પત્ર કોને લખેલો છે ચોથું પત્ર કે અંતમાં કિરણને હર્ષ કે પરિવારજનો શીખ્યા કહેવા પત્રના અંતમાં કિરણના કિરણે હર્ષના પરિવારજનોને શું કહ્યું છે અને પાંચમો આમ વિદેશોમાં અચ્છા વ્યવહાર કયો કરતી કે આપણે બીજા દેશોમાં જઈએ છીએ તો સારો વ્યવહાર શા માટે કરીએ છીએ આ પાંચેય પ્રશ્નો જવાબ વિદ્યાર્થી મિત્રો સારા અક્ષરે હોમવર્કમાં લખવાના છે